પહેલી ફેબ્રુઆરીએ પ્રધાન બજેટ રજૂ કરશે ત્યારે વાપીની જીવાદોરી ગણાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોને આ બજેટમાં ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ છે જેને લઈને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી હતી જેમાં તેમણે ડીઝલ ટાયરના ભાવ ઘટાડવાની આશા વ્યક્ત કરી છે વર્ષ બે હજાર એકવીસ બાવીસનું કેન્દ્રીય બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે ત્યારે ગત વર્ષના બજેટની સરખામણી આ વખતના બજેટમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે કેવી રાહતો મળે તે અંગે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના અગ્રણીઓના માધ્યમથી પોતાની અપેક્ષાઓ રજૂ કરી હતી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ધ્યાનમાં ખાસ રાહત પેકેજની આશાઓ બજેટમાં વાપીના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોને ખૂબ જ આશાઓ છે આ અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરત ઠક્કરે જણાવ્યું હતું કે હાલમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં છે ડીઝલના ભાવ ટાયરના ભાવ આસમાને પહોંચ્યા છે જેના કારણે ભાડાના ભાવમાં પણ વધારો કરી શકાતા નથી જેથી સરકાર પાસે આશા છે કે આ બજેટમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ધ્યાનમાં રાખીને ખાસ રાહત પેકેજની જાહેરાત આપવામાં આવે એડવાન્સમાં વાર્ષિક ટોલ ટેક્સ ભરવાની સુવિધા ઉપરાંત ગત બજેટમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ગતિ આપવા માટે દરેક રાજ્યમાં ટ્રક માટે ટ્રેનિંગ સ્કૂલ ખોલવાની જાહેરાત કરી હતી જે હજુ સુધી થઈ નથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં હાલ ત્રીસ ટકા ડ્રાઈવરોની ઘટ વર્તાઈ રહી છે આ સાથે ટોલ માટે ફાસ્ટટેગ સિસ્ટમ અમલી બનાવી છે પરંતુ તેમાં હજુ પણ વાહનોની કતારો લાગે છે જેથી ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા લોકોએ જે રીતે અન્ય ટેક્સ વાર્ષિક ફી

बढ़ोतरी करके दिया है कि भाई के राहत दिया बट उन्होंने कोई भी बहुमूल्य से हमको ये नहीं किया भी कि आप टैक्स या नेशनल परमिट का राहत नहीं दिया है कि आप मत भरो करके खाली डेट बढ़ा है जिस कारण बारह महीना होते ही ट्रांसफर भाइयों को अर्थव्यवस्था में काफ़ी दिक्कत आएगा और हमारे लिए जो ई वे बिल के लिए जो दिन गट के अभी दिया है इन्होंने नया इस कारण काफ़ी गाड़ियाँ और सभी गाड़ी मालिकों को गाड़ी को भाई की ई वे बिल एक्सपायरी के लिए सभी गाड़ियाँ खड़ा हो जाती हैं जैसा कि मैं आपको उदाहरण देता हूँ कि बॉम्बे से वापी के बीच में 200 किलोमीटर में एक दिन का दिया है तो छोटे माल आप भुगतेंगे तो छोटे माल तो पहुंचने में दो दिन लग सकता है वो माल के लिए तुरंत दंड एक लाख दो लाख लग जाती है जिस कारण काफ़ी दिक्कतें आई हुई है हम ये कर रहे हैं कि भाई कि ये हमको कंसेनार कंसैनी के बीच में जो आपका ट्रांजेक्शन रखे और ये ई वे बिल का ट्रांसपोर्टर के धैर्य में मुफ्त करें જો ટ્રાન્સપોર્ટર કો પેનાલ્ટી લગ રહી જો આજકા દિન તક કરોડો રૂપિયા હમલો ભૂકત ચૂક્યા હૈ ધન્યવાદ બજેટની વાત કરી અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની જો વાત કરીએ તો અત્યારે અમારો જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે એ બહુ તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે કારણ કે ડીઝલના ભાવો આસમાને પહોંચી ગયા છે ડીઝલ આ સાત મહિનામાં અઢારથી વીસ રૂપિયાનો વધારો આવ્યો છે એના સિવાય ટાયરના ભાવ બી પર ટાયરે બે હજારથી પચીસો રૂપિયાનો વધારો છે બીજું તો ગવર્મેન્ટે ડીઝલ માટે કંઈક વિચારવું જોઈએ કે ડીઝલના ભાવો નીચે આવે તો જ આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ટકી શકે એમ છે અત્યારે જે નવી ગાડીઓ આવે છે એના બી ભાવ એટલા બધા આસમાને પહોંચ્યા છે બે હજાર પંદરની અંદર જે આઈસર અગિયાર દસના ભાવ હતા ચૌદ લાખ રૂપિયા એના અત્યારે પચીસ લાખ રૂપિયા ભાવ છે આ છ વર્ષની અંદર જો અગિયાર લાખ રૂપિયા ગાડીમાં વધારો આવતો હોય તો ટ્રાન્સપોર્ટર આ કેવી રીતે જીરવી શકશે અને અમે જો ઓટોમોબાઈલ્સ કંપનીઓને પૂછીએ છીએ તો એ કહે છે કે ટેક્સમાં બહુ વધારો આવ્યો છે તો પ્રશાસનને નમ્ર અપીલ છે કે આમાં કંઈક ટેક્સમાં ઘટાડો કરે તો ગાડીઓ બી સસ્તી થાય તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કંઈક ચાલી શકે એવી પરિસ્થિતિ છે બીજું જે અત્યારે ટોલ ટેક્સ છે તો ટોલ ટેક્સ નાબૂદીની જે વાત ચાલતી હતી કટક ટોલ ટેક્સ નાબૂદીની વાત ચાલતી હતી એની જગ્યાએ આ લોકોએ ફાસ્ટટેગ પણ ફાસ્ટટેગના જે સેન્સરો છે એ બરાબર ચાલતા નથી એના કારણે પણ ગાડીવાળાને એકથી દોઢ મિનિટ ત્યાં ઊભું રહેવું પડે છે તમે કેશ આપો કે ફાસ્ટેગથી જાઓ તો એકથી દોઢ મિનિટનું જે ટાઈમ લાગે છે એના કારણે ટોલ પર ટ્રાફિક થાય છે અને ભરપૂર ગાડીઓવાળા હેરાન થાય છે ડીઝલનો બી ધુમાડો થાય છે તો પ્રશાસને આના માટે જે આપણે અગાઉ બી વાત થયેલી હતી કે દર વર્ષે જેવી રીતે અમે ગાડીઓનો ટેક્સ ભરીએ છીએ એવી રીતે અમે ટોલ ટેક્સનું એડવાન્સમાં તમને પેમેન્ટ આપી દઈશું પણ તમે આમને ટોલ મુક્ત કરો અમે ટેક્સ ભરવા માટે તૈયાર છીએ બીજું જે અત્યારે ડ્રાઈવરોની જે પોઝિશન છે જેવી રીતે અત્યારે કિસાન આંદોલન ચાલી રહ્યું છે જય જવાન જય કિસાન આ કોરોના મહામારીમાં જ્યારે લોકડાઉન આવ્યું ત્યારે ખરેખર આ દેશના જો સાચા જ એક સૈનિકો છે એક જે બોર્ડર પર સેવા બજાવી રહ્યા છે અને બીજા અમારા ડ્રાઈવરો છે જે રાત દિવસ જોયા વગર આ રોડ પર આવી મહામારીમાં ગાડીઓ ચલાવી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે ક્વોરન્ટાઇન કરતા હતા આપણે મહારાષ્ટ્રમાં જઈએ પાછા ગુજરાતમાં આવી ચૌદ દિવસ પણ આ લોકો તો રોજ મહારાષ્ટ્ર જઈને આવતા હતા પોતાનો જીવ જોખમમાં મૂકી અને આપણું કામ કર્યું છે તો એના માટે ગવર્મેન્ટે કાંઈ ને કાંઈ સુવિધા કરવી જોઈએ તો અગાઉ બી વાત થઈ હતી કેન્દ્ર સાથે કે ભાઈ ડ્રાઈવરો માટે અમે ટ્રેનિંગ સ્કૂલો ચાલુ કરશું હરેક રાજ્યની અંદર પણ હજી સુધી એના માટે પણ કાંઈ થયું નથી અત્યારે ઇન્ડિયાની વાત કરીએ તો ભારતભરમાં ત્રીસ ટકા ડ્રાઈવરોની ખોટ છે અમારી જે ગાડીઓ છે એમાં ત્રીસ ટકા ગાડીઓ વગર ડ્રાઈવરે જાય છે એના માટે ગવર્ન પ્રશાસને કંઈ વિચારવું જોઈએ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ભરત ઠક્કર